આજે આપણે વર્ગ અને વર્ગમૂળમાં કેટલીક રસપ્રદ પેટનમાં એકી સંખ્યાઓનો સરવાળો એની સરસ મજાની એક પેટર્ન જોઈશું એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ સત્યાવીસ ઓગણત્રીસ આ બધી એકી સંખ્યાઓ છે આ એકી સંખ્યાઓને ક્રમિક એકથી શરૂ કરીને સરવાળો કરતા જઈએ તો સરસ મજાની પેટર્ન જોવા મળે છે સૌથી પહેલા જોઈએ એક એકને આપણે એક ગુણ્યા એક આ સ્વરૂપે લખી શકીએ છીએ એક ગુણ્યા એક એટલે એકનો વર્ગ પ્રથમ એકી સંખ્યા એક એ એકના વર્ગ સ્વરૂપે લખી શકીએ છીએ હવે પ્રથમ બે એકી સંખ્યાઓ જોઈએ અને એનો સરવાળો કરીએ એક અને ત્રણ એક વત્તા ત્રણ કરતા આપણને મળે છે ચાર અહીં ચારને ને બે ગુણ્યા બે સ્વરૂપે આપણે લખી શકીએ છીએ એટલે કે ચાર બરાબર બેનો વર્ગ પ્રથમ બે એકી સંખ્યાઓનો સરવાળો બે ના વર્ગ બરાબર છે હવે પ્રથમ ત્રણ એકી સંખ્યાઓનો સરવાળો જોઈએ પ્રથમ ત્રણ એકી સંખ્યાઓ છે એક ત્રણ અને પાંચ તેનો સરવાળો થશે નવ નવ ને આપણે ત્રણ ગુણ્યા ત્રણ આ સ્વરૂપે લખી શકીએ છીએ માટે નવ બરાબર નો વર્ગ જુઓ પ્રથમ ત્રણ એકી સંખ્યાઓનો સરવાળો ત્રણ ના વર્ગ બરાબર થાય છે હવે આપણે પ્રથમ ચાર એકી સંખ્યાઓ જોઈએ એક થી શરૂ કરીને મળતી પ્રથમ ચાર એકી સંખ્યાઓ એક ત્રણ પાંચ અને સાત છે તેનો સરવાળો સોળ મળે છે સોળને ચાર ગુણ્યા ચાર આ સ્વરૂપે લખી શકાય માટે સોળ બરાબર ચારનો વર્ગ પ્રથમ ચાર એકી સંખ્યાઓનો સરવાળો ચારના વર્ગ બરાબર મળ્યો જોયો ને હવે જોઈએ પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો પ્રથમ પાંચ એકી સંખ્યાઓ છે એક ત્રણ પાંચ સાત અને નવ તેનો સરવાળો પચીસ મળે છે પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ બરાબર પાંચનો વર્ગ જુઓ પ્રથમ પાંચ એકી સંખ્યાઓનો સરવાળો પાંચનો વર્ગ થયો પ્રથમ છ એકી સંખ્યાઓ જોઈએ એક ત્રણ પાંચ સાત નવ અને અગિયાર તેનો સરવાળો છે છત્રીસ છત્રીસ એટલે છ ગુણ્યા 36 ને 6 નો વર્ગ એમ પણ લખાય પ્રથમ સાત એકી સંખ્યાઓ જોઈએ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર તેનો સરવાળો મળશે ઓગણપચાસ ઓગણપચાસ એટલે સાત ગુણ્યા સાત એટલે કે ઓગણપચાસ બરાબર સાતનો વર્ગ પ્રથમ સાત એકી સંખ્યાઓનો સરવાળો સાત ના વર્ગ બરાબર થયો આ પરથી આપણે એમ કહી શકીએ કે પ્રથમ એન એકી સંખ્યાઓનો સરવાળો એન વર્ગ મળે છે એટલે કે એકથી શરૂ કરીને પ્રથમ દસ એકી સંખ્યાઓનો સરવાળો દસ નો વર્ગ બરાબર સો મળશે પ્રથમ પચીસ એકી સંખ્યાઓનો સરવાળો પચીસ નો વર્ગ પચીસ ગુણ્યા પચીસ એટલે કે છસો પચીસ મળે છે કહી શકીએ આપણે કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો તેને એક થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે જો આપેલ પ્રાકૃતિક સંખ્યાને એકથી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી